વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક. આજે હું તમારી સાથે મિક્સ કઠોળના શાકની રેસીપી શેર કરવાની છું, જે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. ઘણી વખત આપણે એકનું એક કઠોળ ખાઈને કંટાળી જતા હોઈએ છીએ, તો આજે હું બધા જ કઠોળ થોડા થોડા લઈ અને એને હું શાક બનાવવાની છું, જે તમે રોટલી સાથે, પરોઠા સાથે કે ભાખરી સાથે અને ભાત સાથે પણ ખાઈ શકો છો. તો જોઈ લેશો માટેની સામગ્રી. તો મેં લગભગ 2 ટેબલ સ્પૂન જેટલા કાબુલી ચણા લીધા છે, 2 ટેબલ સ્પૂન દેશી ચણા લીધા છે, 1 ટેબલ સ્પૂન આ રીતે મોટા રાજમાં આવે છે એ લીધા છે, અને 2 ટેબલ સ્પૂન મેં આ રીતના લાલ જે નાના રાજમાં આવે છે એ લીધા છે, 1 ટેબલ સ્પૂન સફેદ વટાણા લીધા છે જે આપણે રગડા પેટીસ માટે લઈએ છીએ એ, અને 1 ટેબલ સ્પૂન દેશી સૂકી તુવેર લીધી છે. હવે આ બધા કઠોળમાંથી તમને જે કઠોળ વધારે પસંદ હોય કે તમને જે કઠોળ ના ગમતું હોય તેમ એ તમે સ્કીપ કરી શકો છો, અને તમારું મનગમતું કઠોળ પણ તમે લઈ શકો છો. આ રીતનું મિક્સ કઠોળનું શાક ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. હવે બધા કઠોળને આપણે આ રીતે એક બાઉલમાં લઈ લઈશું, કેમ કે આપણે એને પલાળવાના છે. તો હું 2 થી 3 વખત સરસ રીતે ધોઈ લઈશ. તો 2 થી 3 વખત મેં ધોઈ લીધું છે, અને હવે હું 1.5 ગ્લાસ જેટલું પાણી લઈ અને આ રીતે પલાળવા માટે મૂકી દઈશ. તો લગભગ 7 થી 8 કલાક માટે હું એને પલાળવા દઈશ. તો હું આખી રાત માટે એને પલળવા માટે મૂકી દઉં છું. તમે 6 કલાકમાં પણ પલળી જાય છે તો પણ વાંધો નહીં આવે. હવે 8 કલાક પછી તમે જોઈ શકો છો કઠોળ એકદમ સરસ ફૂલી ગયું છે અને સરસ પલળી ગયું છે. તો હું 1 થી 2 વખત આ રીતે સરસ રીતે એને ધોઈ કાઢીશ. તો એની જે પલળવા માટે જે પાણીમાંથી સ્મેલ આવતી હોય છે એ નીકળી જાય. હવે મેં સરસ રીતે ધોઈ લીધું છે, તો હવે આપણે કઠોળને બાફવાનું છે. તો લગભગ 1.5 થી 2 ગ્લાસ જેટલું મેં પાણી લઈ લીધું છે પ્રેશર કુકરમાં, અને એમાં આપણે આ કઠોળ ઉમેરી દઈશું, અને એમાં સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેવાનું છે. મીઠું ઉમેર્યા પછી આપણે પ્રેશર કુકરને બંધ કરી અને 5 વિસલ લગાવી અને સરસ રીતે બાફી દેવાનું છે. તો કઠોળને એકદમ સરસ રીતે પ્રોપર બાફવાનું છે, તો 5 વિસલમાં સરસ બફાઈ જશે. તો 5 વિસલ પછી હું તમને બતાવી દઉં કે કઠોળ કેવું બફાયું છે. તો પ્રેશર કુકર આ રીતે ખોલીને આપણે ચેક કરી લઈશું. તો રાજમા અને કાબુલી ચણાને બફાતા વધારે વાર લાગતી હોય છે, તો હું તમને બતાવી દઉં. તો ચણા પણ સરસ બફાઈ ગયા છે અને રાજમા પણ સરસ બફાઈ ગયા છે, દેશી ચણા પણ સરસ બફાઈ ગયા છે. તો બધું જ કઠોળ સરસ રીતે બફાઈને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ગ્રેવી માટે તૈયારી કરીશું. તો મેં કઢાઈમાં લગભગ 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય ત્યાં સુધી હું તમને સામગ્રી બતાવી દઉં. તો 2 મીડિયમ સાઇઝના ટામેટાને ચોપરમાં ચોપ કરી દીધા છે, એકદમ બારીક ચોપ કર્યા છે. 1 મીડિયમ ડુંગળીને પણ આ રીતે ચોપ કરી લીધી છે. 1 ટેબલ સ્પૂન જેટલી આદું, મરચાં અને લસણની પેસ્ટ લીધી છે, જેમાં મેં 3 લીલા મરચાં, 3 થી 4 કળી લસણની અને 1 નાનો ટુકડો આદુનો લીધો છે. 1 સૂકું લાલ મરચું વઘારમાં મૂકીશું, 1 તમાલપત્ર, 2 લવિંગ અને 1 નાનો ટુકડો તજનો લીધો છે. હવે વઘારમાં મૂકવા માટે આપણે 1/2 ટીસ્પૂન જીરું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ લીધી છે, હિંગ થોડી આગળ પડતી લેવાની. થોડુંક આપણે ગ્રેવીના ભાગનું મીઠું લઈશું. 1/4 ટીસ્પૂન જેટલી હળદર લીધી છે, 1 ટેબલસ્પૂન કે 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર અને 1/2 ટીસ્પૂન ગરમ મસાલો પાવડર લીધો છે. તે સરસ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે વઘારમાં જીરું, હિંગ અને જે ખડા મસાલા લીધા છે એ ઉમેરી દઈશું. હવે આપણે એમાં ખડા મસાલા ઉમેરી દઈશું, તમાલપત્ર, સૂકું લાલ મરચું, તજ અને લવિંગ. ખડા મસાલા ઉમેરવાથી શાકનો ટેસ્ટ બહુ સરસ આવશે, બધું સરસ સંતળાઈ જાય. પછી આપણે એમાં બારીક કાપેલી ડુંગળી ઉમેરી દેવાની છે, એકદમ બારીક ચોપ કરી છે. તમે આ રીતે ચોપ ના કરો અને ડુંગળી, ટામેટાં, આદું, મરચાં, લસણને ગ્રેવી બનાવીને પણ બનાવી શકો છો. સાથે મેં આદું, મરચાં અને લસણની પેસ્ટ પણ ઉમેરી દીધી છે. 1-2 મિનિટ આપણે આ રીતે સરસ સાંતળીશું, ત્યાર પછી આપણે ચોપ કરેલા ટામેટાં પણ ઉમેરી દઈશું. તો સરસ સંતળાઈ ગયું છે. હવે આપણે એમાં ટામેટાં જે બારીક કાપ્યા છે એ પણ ઉમેરી દઈશું, અને એકદમ ધીમા ગેસે આપણે એને શેકાવા દેવાનું છે. આપણે જેટલું વધારે શેકીશું એટલો જ ટેસ્ટ સરસ આવશે. તો એકદમ ધીમા તાપે આપણે એને થવા દઈશું. તો હું ઢાંકણ ઢાંકી અને 3 થી 4 મિનિટ માટે મૂકી દઈશ, પરંતુ અત્યારે હું ડુંગળી અને ટામેટાના ભાગનું મીઠું પણ ઉમેરી દઈશ, જેથી ટામેટાં જલ્દી ચડી જાય. આપણે કઠોળ બાફતી વખતે મીઠું નાખ્યું હતું એટલે સાચવીને નાખવાનું, નહીં તો ખારાશ આવશે શાકમાં. 3 થી 4 મિનિટ થઈ ગઈ છે, એક વખત હલાવી દઈશું. હજી પ્રોપર સંતળાયું નથી, તો હજી આપણે બીજી 2 થી 3 મિનિટ એને શેકાવા દઈશું.
તો ફરીથી હું ઢાંકણ ઢાંકી દઈશ. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની. તો બીજી 2-3 મિનિટ પછી તમે જોઈ શકો છો તેલ સરસ છૂટું પડી ગયું છે. તો હવે આપણે એમાં બધા મસાલા કરી દઈશું. તો હળદર, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર બધું જ આપણે ઉમેરી દઈશું. એક વખત આ રીતે મેં પહેલાં મિક્સ કરી દીધું છે અને હવે મસાલા કરી દઈશું. બહુ ઓછા મસાલામાં આ શાક બહુ ટેસ્ટી લાગે છે. ગ્રેવીની કન્સિસ્ટન્સી તમે તમારા ટેસ્ટ પ્રમાણે અને તમારી પસંદગી મુજબ કરી શકો છો. જો તમારે ભાત સાથે ખાવું હોય તો ગ્રેવી થોડી પાતળી રાખવાની. સરસ રીતે મિક્સ કરી દીધું છે. હવે ઢાંકણ ઢાંકી અને આપણે એને ચડવા દેવાનું છે. પરંતુ અત્યારે મેં 3-4 ટેબલસ્પૂન જેટલું એમાં પાણી ઉમેર્યું છે, મસાલા બળી ના જાય એટલા માટે. તો ઢાંકણ ઢાંકી આપણે 3-4 મિનિટ પછી ચેક કરી લઈશું. તો મસાલો સરસ સાંતળાઈ રહ્યો છે. હજી આપણે સાંતળવાનો છે તો બીજી 2-1 મિનિટ હું એને ચડવા દઈશ. એકદમ સરસ સુગંધ આવી રહી છે. તો 2-3 મિનિટ પછી તમે જોઈ શકો છો તેલ સરસ છૂટી પડી ગયું છે. હજી આપણે 1 મિનિટ એને થવા દઈશું. તો ફરીથી હું 1 મિનિટ માટે એને ઢાંકી દઈશ. તો 1 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે, કલર પણ સરસ ચેન્જ થઈ ગયો છે. તો આપણા મસાલા ડુંગળી ટામેટાની ગ્રેવી સાથે એકદમ સરસ સંતરાઈ ગયા છે. તો હવે આપણે એમાં બાફેલું કઠોળ ઉમેરી દઈશું. સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે આ શાકને ઉકાળવાનું છે અને ગ્રેવીવાળું બનાવવાનું છે. તો પાણી ઓછું લાગે છે, તમે 1/2 ગ્લાસ જેટલું પાણી ગરમ કરી દીધું છે અને ત્યાર પછી આપણે એમાં ઉમેરી દેવાનું. હંમેશા કઠોળને આ રીતે કઠોળમાં પાણી ઉમેરવાનું હોય તો પાણી ગરમ કરીને પછી જ ઉમેરવાનું, નહીતર ઘણી વખત કઠોળ ઠીંગળાઈ જતું હોય છે. તો આ વાત ખાસ ધ્યાન રાખવાની. હવે ધીમા ગેસે મેં ઢાંકણ ઢાંકી દીધું છે અને 7-8 મિનિટ માટે આપણે આ શાકને ઉકળવા દેવાનું છે. તો 7-8 મિનિટ પછી આપણું શાક બનીને એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. ગેસ બંધ કરી દઈશું. અત્યારે મારી પાસે બારીક કાપેલી કોથમીર નથી તો મેં નથી ઉમેરી. જો તમારી પાસે હોય તો તમે આ સ્ટેજ ઉપર ઉમેરી શકો છો. તો ગેસ બંધ કરી દઈશું. આપણું શાક એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હજી ઠંડુ થશે પછી થોડું ગાઢું થઈ જશે. તો હું હવે સર્વિંગ બાઉલમાં લઈ લઈશ. તો અત્યારે તમને કન્સિસ્ટન્સી પ્રોપર જ લાગશે આ રીતનું શાકનું રસો રાખવાનો. તો હવે મેં એને સર્વિંગ બાઉલમાં લઈ લીધું છે. તો આ રેસીપી તમે એક વખત જરૂર ટ્રાય કરજો અને તમને જો મારો આ વિડીયો પસંદ પડે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને બેલ આઇકન પર ક્લિક કરવાનું પણ ના ભૂલતા. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવી રેસીપી સાથે.